નમસ્કાર જી ટવેન્ટી ફોર લાઇવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉમરેઠના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સવા બે લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા ગુજરાતમાં નવી સરકાર આવતા જ એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાનો સપાટો જારી રાખ્યો છે ત્યારે ગતરોજ આણંદના ઉમરેઠ તાલુકાના મામલતદાર કચેરીમાં ઈ ધરા વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જયપ્રકાશ પુરુષોત્તમભાઈ સોલંકીને બે પોઈન્ટ પચ્ચીસ લાખની લાંચ લેતા એસીબી પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા ઉમરેઠ ઇધરા ઓફિસ પર નજીકના ભાલેજ ગામના એક બિલ્ડર નાયબ મામલતદાર સોલંકી પાસે આવ્યા હતા અને તેમણે હાલમાં જ અગિયાર વીઘા જેટલી જમીન ખરીદી હતી જેમાં તેમણે જમીનના ક્ષેત્રફળમાં કોઈ ખામી જણાતા સુધારણ સુધારણા દસ્તાવેજના માધ્યમથી વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા નાયબ મામલતદારની ઓફિસે ગયા હતા ત્યારે જમીન ખરીદી પર સોલંકીને મળતા ત્રણ લાખની માંગણી કરવામાં આવી હતી જેમાં રગજગના અંતે સવા બે લાખની લાંચ આપવાનું નક્કી થતાં ફરિયાદીએ ખેડા એસીબી પોલીસને સમગ્ર મામલાની જાણ કરી હતી જે બાદ ગત રોજ ખેડા એસીબીએ સાંજના સમયે ભાલેજ નજીક ટ્રેપ ગોઠવીને નાયબ મામલતદારને રોકડા સવા બે લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી